સગા બાપે જ કરાવી પુત્રની હત્યા, પિતા પુત્રના અનબનાવના કારણે પિતાએ જ કરાવી પુત્રની હત્યા. રાજસ્થાનનો ખૂબ જ ચર્ચિત પંકજ હત્યાકાંડનો રાજસ્થાન પોલીસે કર્યો ખુલાસો. સિહોરી જિલ્લાના આબુ રોડ પાસે આવેલ પિંડવાડાનો ખૂબ જ ચર્ચિત પંકજ હત્યાકાંડનો બનાવ આખરે આવ્યો સામે. રાજસ્થાનના જોધપુર રેન્જ આઈજી દ્વારા એસપી કલ્યાણમલ મીણાના માર્ગદર્શન નીચે અલગ અલગ ટીમો બનાવી હત્યાકાંડમાં સામેલ પિતા સહિત અન્ય 5 લોકોને રાજસ્થાન પોલીસ દ્વારા દબોચી લેવામાં આવ્યા. રાજસ્થાન પોલીસ મહાનિરીક્ષક જોધપુર સચિન મિત્તલને પ્રેસ કોન્ફરન્સ કરી હત્યાના મામલાને ખુલ્લો કરેલ હતો. જોધપુર રેન્જ આઈજીએ કહેલ કે મૃતકના પિતા પ્રવીણકુમાર સુથાર, રહેવાસી પિંડવાડાએ પોલીસ સ્ટેશનમાં અરજી કરેલ હતી કે મારો પુત્ર પંકજ એમાં ટ્રાવેલ સિરોહીની ઓફિસમાં નોકરી કરતો હતો, જે રોજ રાત્રે 7 અથવા 8 વાગે ઘરે આવી જતો હતો. પરંતુ 21 જાન્યુઆરીના દિવસે સિરોહીથી સાંજે લગભગ 6:30 વાગે પોતાની કંપનીની બસથી પિંડવાડા માટે રવાના થયેલ હતો, જેને લેવા માટે તેના પિતા જનાપુર ચોકડી ગયા હતા. પરંતુ પંકજ ત્યાં ના આવતા તેમણે પંકજનો મોબાઈલ દ્વારા સંપર્ક કરતા કોઈએ ફોન ઉપાડ્યો ન હતો. બાદમાં ફોન બંધ થઈ જતા એ મારા સગા સંબંધી અને તેના મિત્રોને પૂછતા પંકજને કોઈ ભાળ મળી ન હતી. ત્યારે 23 જાન્યુઆરીએ સાંજે 3 વાગે ખબર મળી કે રોયડા થાનાના વાલોરિયા સરહદ પાસે કોઈ અર્ધજલી યુવકને લાશ મળી છે, તો ત્યાં જઈ જોતા એ લાશ મારા પુત્ર પંકજને જોવા મળી હતી. મારા પુત્રનું કોઈ અજાણ્યા ઈસમો જનાપુર ચોકડીથી અપહરણ કરી તેની હત્યા કરી સબૂત મિટાવવા માટે લાશને સળગાવીને ફેંકી દીધેલ હશે, તેથી બનાવને ગંભીરતાથી લઈ જોધપુર રેન્જ આઈજી તેમજ સિરોહી એસપી તેમજ તેમની પોલીસ ટીમે આ બનાવની જગ્યાએ બારીકાઈથી નિરીક્ષણ કરી પોલીસે એમઓબી ટીમ સિરોહી તથા એફએસએલ ટીમ ઉદયપુરને પણ ઘટનાસ્થળ બોલાવી હતી, જેમને ઘટનાસ્થળ પરથી અગત્યના પુરાવા મળ્યા હતા અને પોલીસે સાયબર સેલની ટીમ પણ બોલાવી જેમણે પણ અગત્યના પુરાવા એકઠા કરેલા હતા અને પોલીસે જનપુર લોકોની પૂછપરછ તેમજ ચોકડી પર લગાવેલ સીસીટીવીના ફૂટેજ પણ એકઠા કરેલા હતા. આવી રીતે થયો પંકજના હત્યાનો ખુલાસો. પંકજ સુથાર 21 તારીખના સાંજે જનાપુર ઉતર્યા બાદ 2 દિવસ પછી અર્ધભરેલ અવસ્થામાં લાશ મળી હતી, જેના લીધે લોકોમાં રોષ જોવા મળ્યો હતો, જેના માટે લોકો દ્વારા 23 જાન્યુઆરી અને 9 ફેબ્રુઆરી પિંડવાડા પોલીસ સ્ટેશન્સ આગળ વિશાલ સંખ્યામાં ઘરના પર બેસેલ હતા. જ્યારે પોલીસ ટીમ દ્વારા અલગ અલગ રીતે તપાસ કરતા હત્યાકાંડના આરોપી સુધી પહોંચવા માટે સફળતા મળી હતી. મૃતક પંકજના પિતા પ્રવીણ સુથારની ક્રાંતિમરી રહેવાસી રોયડાથી મુલાકાત 18 જાન્યુઆરીથી થઈ જતી હતી, જેની સાથે પ્રવીણ સુથારે પોતાના જ પુત્ર પંકજને મોતને ઘાટ ઉતારવા કાવતરું બનાવેલ અને આ કામ માટે પિતા પ્રવીણે કાંતિને કહ્યું કે હું તમને 1,25,000 રૂપિયા આપીશ. ત્યારે કાંતિ અન્ય 4 આરોપીઓ પપ્પુરામ ઘરાસિયા, શંભુરામ ઘરાસિયા, નોકારામ ઘરાસિયા અને રમેશ ઘરાસિયાની સાથે મળીને પંકજને મારવાનું કાવતરું ઘડેલ હતું. કાવતરા અનુસાર પિતા પ્રવીણે કહેવા અનુસાર 21 જાન્યુઆરીના સાંજે 6:30 વાગે એમઆર ટવેર્સની બસથી જનાપુર ચોકડી પર ઉતરતા જ કાંતિ અને તેના 4 સાગરીતોને પિતા પ્રવીણ દ્વારા ફોન કરીને જીપ લઈને જનપુર ચોકડી બોલાવ્યા, જેમાં પિતા દ્વારા જીપમાં પંકજને બેસવાનું કહેતા તે જીપમાં બેસી ગયેલ હતો અને પિતા પ્રવીણ જીપની આગળની સીટમાં બેસેલ હતો અને જીપ ઉદયપુર હાઈવે તરફ રવાના થઈ હતી, જ્યાં કાટલ રોડ પર પિતા પ્રવીણ રસ્તામાં ઉતરતી વખતે કાંતિને 50,000 રૂપિયા આપતા કહેલ હતું કે આને જાનથી મારી નાખજો, જો આ બચી જશે તો તને મને મારી નાખશે. ત્યારે કાંતિ અને તેના 4 સાગરીતોએ પંકજને જીપમાં લઈ રવાના થઈ ગયા હતા અને રસ્તામાં જ પંકજનું ઘરું દબાવીને મોતને ઘાટ ઉતાર્યો હતો અને કાંતિ પોતાની સાથે લાવેલ પેટ્રોલના બાટલા વડે પંકજની લાશ પણ નાખી સળગાવી હતી, જ્યારે 4 આરોપીઓને પોલીસ પકડીને પૂછપરછ કરતા પોતાનો ગુનો કબૂલ્યો હતો, જેમાં હજુ એક આરોપી રમેશ ઘરાસિયા પોલીસ પકડથી દૂર છે. અશોક રણવાસિયા, ZS TV, આબુ રોડ. પપ્પુરામ ગરાસિયા, શંભુ ગરાસિયા ઓર નોકારામ ગરાસિયા કો હમને દસ્તયાબ કિયા, ઇનસે ગહેન પૂછતાછ હુઈ તો ઇન્હોને અપના જુર્મ કબૂલ કિયા ઓર જો મેને આપકો બતાઈ યે ઇન્હોને અલગ અલગ પૂછતાછ મે ભી યહી બાત દોહરાઈ હૈ. સર, કિસ કારણ હત્યા હુઈ? હત્યા કા કારણ અભી ઉસકા બાપ યે બતા રહા હૈ કિ બાપ બેટે કી અનબન રહેતી થી
बेटे ने दो तीन बार उसकी गर्दन पकड़ी और उसको धमकाता था। अब इनका कुछ और घरेलू जो भी लड़ाई का कारण है वो और विस्तृत पूछताछ से पता चलेगा कि आखिरकार एक बाप को अपने बेटे की हत्या करने की नौबत क्यों आई। हमने इनका जो CDR एनालिसिस किया है वो एक अहम सबूत है, उससे इनके मर्डर से पहले और बाद में कांटेक्ट रहे हैं, प्लस जो मर्डर का जो रूट है उन पे इन सब की लोकेशंस मिली हैं, तो वो एक अहम सबूत है। अब इसमें इनको अरेस्ट करके रिमांड पर लेके और विस्तृत पूछताछ की जाएगी और अन्य सबूत भी इकट्ठा किए जाएंगे। सर, मामले में कुल कितना आरोपी गिरफ्तार किए हैं और कितने फरार हैं? कुल मामले में अभी तक कुल हमने पाँच गिरफ्तार किए हैं और अभी एक फरार है। सर, हत्या कहाँ पर की गई थी? हत्या ये चलते चलते रास्ते में की गई और बॉडी जो है एक सुनसान इलाके में डंप करी है, वो पूरा इन्होंने मॉक और रूट हमको तस्दीक करा दिया। सर, मामले में सामने आया कि पिता द्वारा कई दिनों तक पुलिस को गुमराह किया गया। हाँ, पुलिस को गुमराह किया है क्योंकि FIR और गुमशुदगी तो पिता ने ही दर्ज कराई है, तो गुमराह तो की ही। सर, मामले में पॉलिटिक्स भी बहुत हुई, विधानसभा तक पूरा मामला तक गया। नहीं, विधानसभा तो अच्छी बात है कि भाई इस तरह के मुद्दे जा रहे हैं, ऊपर डिस्कशन हो रहा है, तो पुलिस और मेहनत से काम करती है, तो अच्छा ट्रेंड है, मैं तो इसे अच्छा ही मानता हूँ। जनकपुर से उनको जैसे कि किडनैप किया गया, उसके बाद में किस तरह का रूट रहा जो कि वालोरिया में आज चली? वो अभी आपको विस्तृत प्रेस नोट और साइड डिटेल्स SP साहब आपको दे देंगे। थैंक यू। ठीक है।